હવે તમે સમજ્યા પૃથ્વીભાઈને ફસાવવામાં આવ્યા હતા એમના મનમાં ક્યારેય પૈસાની લાલચ હતી જ નહીં આ બધું તો દેવાંશી કાકીએ ઊભું કર્યું હતું લોકો પેલા તિરાડ પાડે છે ને પછી આખી દિવાલ પાડી દે છે આપણે જ આપણાને ના સમજી શકીએ ને ત્યારે આંખ પીંજાય છે અને સંબંધ સુકાય છે અરે તો આખી જિંદગી મેં તમારા વગર કાઢી છે મારી તો સંપત્તિ પણ તમે છો અને મિલકત પણ હવે સમજ્યા કઈ યસ હવે મને સમજાયું કે પૃથ્વી નિર્દોષ છે તો હવે તો પૃથ્વીભાઈ સાથે વાત કરો એ બિચારા ક્યારના આતુરતાથી તમારા પ્રેમની રાહ જોઈ રહ્યા છે આઈ એમ સોરી ભાઈ ભાઈ તમે મારા મોટા ભાઈ છો તમે મને સોરી ના કહેશો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે હું તને ગમે તેવું સંભળાવી ગયો ભૂલ તો મારી હતી કે અત્યાર સુધી મેં તમને અંધારામાં રાખી તું મારો નાનો ભાઈ છે પપ્પાના ગયા પછી જવાબદારી નિભાવવામાં કોઈ એકલો પડી ગયો હતો એટલે એ ગુસ્સો તારા પર નહોતો એ જવાબદારીઓથી થાકી ગયેલા શુભ ઉપર હતો તારા માથે હાથ ફેરાવને બદલે તને તમારો હાથ ત્યારે પણ હતો જ્યારે હું તમારી સાથે નહોતો ભાઈ હવે સાથે મળીને બધી જવાબદારીઓ આપણે નિભાવીશું ખાલી વાતો કરીશ ભાઈના ગળે નહીં લાગે હવે શાંતિ થશે શુભ કુમાર અને રાશિ એમના ઘેર જતા રહેશે રામ અને ભરત નું મિલાપ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે હા હું મારા બંને દીકરા રામ અને ભરત જેવા જ છે તમારી વાત એકદમ સાચી છે સુવર્ણાબેન ચાલો રાશિ જલ્દીથી સામાન પેક કરી દો તમારે અમારી સાથે આજે ઘરે પાછા આવવાનું છે હા દીદી થેન્ક યુ સો મચ તારા મોઢા પર કેમ ચિંતા દેખાય છે મને બહુ જ ટેન્શન થાય છે પણ શેની ચિંતા છે એ તો કે મને આ પ્રિયંકા પર સહેજ પણ ટ્રસ્ટ નથી મને તો ડાઉટ થાય છે કે એ આટલી જલ્દી માની કેવી રીતે ગઈ અને હવે જો એ કંઈ આડું અવળું કરશે તો આપણે શું કરીશું મેં તમને કહ્યું હતું ને કે શિવકુમાર અને રાશિ બહુ જલ્દી ઘરે પાછા આવી જશે હા જો આજે દિવસ પણ આવી ગયો હવે તો તમે ખુશ છો ને તમે ખોટું ના લગાડતા તમારી એક દીકરીએ ઘર ભાંગ્યું છે પણ બીજી દીકરીએ ઘર બાંધ્યું છે મારી બીજી બહુ તો સૌથી હોશિયાર નીકળી એને વર્ષોથી છૂટા પડેલા બંને ભાઈઓને ભેગા કરી દીધા પ્રિયંકાના હૃદયમાં લાગણીનું ઝરણું છે માં આ બધું રાશિ ભાભીએ કર્યું છે એમના કારણે આ જોની અને કાકીની હકીકત બહાર આવી છે આ રાશિ ભાભીએ મહેનત કરીને આ બધું જ ભેગું કર્યું છે ઠીક છે હા મમ્મી પૃથ્વી સાચું કહે છે
આ બધા પુરાવા રાશિએ ભેગા કર્યા છે. હું તો ફક્ત પેનડ્રાઈવ બતાવવા માટે આવી હતી. હું તો બહુ જ ખુશ છું કે રાશિ અને શુભ જીજુ પાછા ઘરે આવી રહ્યા છે. પ્રિયંકા બેટા, આજે તે સાચા અર્થમાં મારા સંસ્કાર જાળવ્યા છે. મમ્મી, તે મને કેટલા ટાઈમ પછી પ્રેમ કર્યો? પ્રેમ તો હું તમને બંનેને સરખો જ કરું છું, પણ તારા પર થોડો ગુસ્સો હતો ને, એટલે પ્રેમ દેખાતો નહોતો. બાકી માં માટે તો એની બે આંખો સરખી જ છે. મમ્મી, આજ પછી હું એવું કઈ જ નહીં કરું જેથી મારા પ્રત્યેનો પ્રેમ ગુસ્સાથી ઢંકાઈ જાય. બેટા, આજે હું બહુ જ ખુશ છું મારી બંને દીકરીઓને આટલા સારા જીવન સાથી અને આટલા સારા સાસુ મળ્યા છે. મમ્મી, હું નસીબદાર છું કે મારી પાસે બે બે માં છે. રાશિ, આ બધું તે જ કર્યું છે ને? ખરેખર તું બહુ જ મહાન છે. હું કઈ મહાન નથી, દરેક પત્નીનું એક કર્તવ્ય હોય છે અને મેં પણ મારા પતિ માટે જ કર્યું છે. પણ મારા કારણે તારે કેટલી બધી તકલીફ ભોગવવી પડી છે. હું તો લગ્નના 7 વચન નિભાવી રહી હતી અને આપણી સંસ્કૃતિમાં પતિને પરમેશ્વર કહેવાય છે. હવે પરમેશ્વરને એકલા તો ના મૂકી શકાય ને? એમ આપણા દેશમાં પતિ શ્વાસ છે તો પત્ની વિશ્વાસ. અરે વાહ, તું તો બહુ જ હોશિયાર થઈ ગઈ છે. હું તો પહેલેથી જ હોશિયાર હતી, તમને અત્યારે ખબર પડી. પ્રેમ હમણાં થયો છે ને એટલે. બસ બસ બસ, અત્યારે આટલું જ, બાકીનો રોમેન્સ ઘરે જઈને કરજો. બધો સામાન તો લઈ લીધો છે ને? યસ, ઓલમોસ્ટ બધું જ આવી ગયું છે તારા સિવાય. હવે આપણે જલ્દી નીકળીએ, ઘરે પહોંચતા રાત પડશે. રેટ્સની ચિંતા તમે ન કરો, તમે ગોમતીપુરની ટિકિટ બુક કરી દો. હા, ઓકે, શ્યોર, થેન્ક યુ. મને વોટ્સએપ કરી દેજો ટિકિટ. ગોમતીપુર? તું ગોમતીપુર કેમ જઈ છે? આપણે તો ફોરેન જવાનું હતું ને. વેલ, ફોરેનને હજુ 2 મહિનાની વાર છે. હા તો તું ગોમતીપુર કેમ જઈ છે? મારે એક પર્સનલ કામ છે. તારે એવું તો શું કામ છે? કહ્યું ને કે પર્સનલ છે. દેવાંશી, તારો કોઈ બોયફ્રેન્ડ છે? તું મને છોડી રહી છે? વિપુલ, આપણી વચ્ચે ઓલરેડી ડીલ થઈ હતી કે હું તમને મારી કોઈ જ વાત શેર નહીં કરું. દેવાંશી, આપણે હસબન્ડ વાઈફ છીએ. તમે ભૂલી ગયા છો કે આપણા લગ્ન એક કોન્ટ્રાક્ટ છે. આપણે પહેલેથી 2 શરત નક્કી કરી હતી. એક, કે આપણે ફક્ત ને ફક્ત પૈસા અને પ્રોપર્ટી માટે લગ્ન કરીએ છીએ, અને બીજી, કે આપણે બધાની વચ્ચે હસબન્ડ વાઈફ હોવાનું નાટક કરીએ છીએ. એ સિવાય આપણી વચ્ચે કોઈ જ સંબંધ નથી. દેવાંશી, તું મારી સાથે આવું કેમ કરી રહી છે? વિપુલ, રોમેન્ટિક કે પર્સનલ થવાની કોઈ જરૂર નથી. હું તને ક્યારે ફોર્સ કરું છું? ખાલી તને ફ્રેન્ડલી પૂછી રહ્યો છું કે તું ગોમતીપુર કેમ જાય છે. તારો કોઈ બોયફ્રેન્ડ હશે? વિપુલ, હું મારી મમ્મી પાસે જાઉં છું. હા, પણ આમ તે અચાનક પ્લાન કેમ બનાવ્યો? ઓનેસ્ટલી, ઈચ્છા મને ઘણા સમયથી, પણ છેલ્લા કેટલા વખતથી ઘરમાં બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા હતા,
હવે સિચ્યુએશન મારા કંટ્રોલમાં છે તો થયું કે જઈ આવ સાલ તો તું જઈ આવ જાણે રામ સીતા અને લક્ષ્મણ અયોધ્યામાં પાછા આવ્યા હોય એવું લાગી રહ્યું છે. યુ નો વોટ ભાઈ, તમે જ્યારે આ ઘરમાં નહોતા ને ત્યારે આ ઘર બહુ જ સૂનું થઈ ગયું હતું. અમે લોકો અહીંયા રહેતા હતા પણ જીવતા નહોતા. ખરેખર તમે જ્યારે અહીંયા નહોતા ત્યારે આ ઘર મકાન બની ગયું હતું. પણ તમે હવે પાછા આવી ગયા છો ત્યારે આ ઘર ફરી ઘર બની રહ્યું છે. પેલી કહેવત સાચી જ છે કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહીં. ભલે આમના અને પિન્ટુભાઈના ઝઘડા થયા અને બીજું ઘણું બધું થયું પણ આજે બધું સરખું થઈ ગયું છે. બંનેને આવી રીતે જોઈને હૃદયને એક અલગ જ શાંતિ મળી રહી છે. આ બધું મેં જોશ જોશમાં કરી તો દીધું છે પણ દેવાંશી આંટીનું આવી બંચ અને જો એમને ખબર પડશે ને કે આ બધામાં હું પણ ઇન્વોલ્વ હતી તો મારું પણ આવી બંચ. ખબર નહીં એ મારી શું હાલત કરશે. ભાઈ અને ભાભી તમે લોકો ફ્રેશ થઈ જાઓ પછી આપણે બધા જ સાથે જમવા બેસી. ના અત્યારે નહીં. કેમ? મેં કહ્યું ને એટલે. અરે માં પણ તમે આ શું બોલો છો? હમણાં કોઈ નહીં જમે. પહેલા આપણે ઘરને સાફ કરવાનું છે પછી આપણે જમીશું. યસ, મમની વાત એકદમ સાચી છે. પહેલા આપણે આ ઘર સાફ કરવાનું છે. જે ગંદકી ભેગી થઈ છે ને એને બહાર કાઢવાની છે. આમનો ફેસ તો ગુસ્સાથી લાલ ચોળ થયો છે. દેવાંશી, આ લોકો અહીંયા પાછા ક્યાંથી આવ્યા? મને શું પૂછે છે? મને શું ખબર? મારી જોડે જ આવું કરે છે. એક તો ઊંધા સવાલો તું કરે અને ગુસ્સો પણ મારા ઉપર જ કરે છે. ચૂપ રહેશો તમે? આ બધું શું થઈ ગયું? આ બંને ઘરે પાછા કેમ આવ્યા? એ બધી ચર્ચા આપણે પછી કરીશું. જોયું ને મોમ, હું કહેતો હતો ને કે આ માણસ ઉપર વિશ્વાસ કરવા જ જેવો નથી. હા, ખરી વાત છે. જે ભૂલ એક વાર કરી એ હું ફરીથી નહીં થવા દઉં. હું તો એમના વિશે પહેલેથી જ જાણતી હતી. બસ મારી પાસે પૂરતા પુરાવા નહોતા એટલે એ સાબિત ના કરી શકી. બાકી તમારા પર આવી આશા નહોતી. પણ મેં શું કર્યું? બસ બસ દેવાંશી, બસ. બહુ થયું તારું. બહુ નાટક કર્યા, હવે નહીં. હવે બધાને તારી હકીકત ખબર પડી ગઈ છે. માણસને કંઈ પણ કહેવાનો કંઈ જ અર્થ નથી. બીકોઝ આ પોતાની ભૂલ ક્યારેય એક્સેપ્ટ કરશે જ નહીં. અને જો એક્સેપ્ટ કરી પણ લેશે ને તો પણ નાટકો જ કરશે.
હું આમના દરેક ફેસને બહુ સારી રીતે ઓળખી ગઈ છું. આ બધાને એકદમ શું થઈ ગયું છે? અને બધામાં એટલી હિંમત ક્યાંથી આવી કે ભાભીની સામે મને બોલી રહ્યા છે? ભાભી આ જોઈને કશું પણ નથી બોલી રહ્યા. ક્યાંક બધાના હાથમાં પ્રૂફ તો નથી આવી ગયા ને કે આટલા કોન્ફિડન્સથી મારા પર આરોપ મૂકી રહ્યા છે? આ બધું શું છે? આ બધા મને ગમે તેમ બોલી રહ્યા છે અને તમે ચૂપચાપ સાંભળી રહ્યા છો. તમને તો ખબર છે ને ભાભી કે મેં જે કંઈ પણ કર્યું છે એ બધું આ ઘરના સારા માટે કર્યું છે. તમે કઈ બોલતા કેમ નથી? પછી જોરથી માર. આહા બરાબર, ઊંચો કર અને ફેંકી દે. માસી, 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 શું છે? શેની બૂમો પાડે છે? તમે એક વાર માં ના સાંભળો તો હું શું કરું? તું જાણે એથી મને હેરાન ના કર. માસી, બહાર ડ્રામા ચાલુ થઈ ગયો છે અને તમે અહીંયા મોબાઈલ માં ડ્રામા જુઓ છો. જલ્દી ચલો. જો આમ મને સંભળાતું નથી અને મારે સાંભળવું પણ નથી, કારણ કે મેં આ કાનમાં પહેર્યું છે. આજી આવું શું કરો છો? ચલો ને, તમને કહું છું, સાંભળો ને, તમને કહું છું. માસી, તારી હિંમત કેવી રીતે થઈ અમારા માથાનો ફોન કાઢવાની? માથાનો ફોન? આ માથાને અંગ્રેજીમાં શું કહેવાય? હેડ. હા બસ, એ હેડ ફોન. અરે બધું મૂકો, બહાર દેવાનસિંહ ને પડી રહી છે. હે, જલ્દી ચલો, મજા આવશે. હા છે. હા હા, જલ્દી ચલો. ચલો 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 ચલો. ભાભી, આ શું કર્યું તમે? આ બધા તો હજી નાના છે એટલે મન ફાવે એમ બોલ્યા રાખે, પણ તમે દેવાનસિંહ ઉપર હાથ ઉપાડી દીધો. સારું ના કહેવાય? હા, એ જ મારી ભૂલ થઈ ગઈ કે મેં આ બધા